બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો G20 દેશોની મીટિંગ આયોજિત કરવા માટે દીવની પસંદગી. ભારત દેશને G20 દેશોની બેઠક કરવાની આગેવાની મળી છે, ત્યારે વિશ્વનો નંબર 1 ડેલિગેશન G20 જેમાં 43 દેશો સામેલ હોય તેમાંથી 2 વિદેશી ડેલિગેશન આગામી 18 અને 19 મે 2023 રોજ દેવોની નગરી દિવ્ય દીવની મુલાકાતે આવશે. G20 દેશોની મીટિંગ આયોજિત કરવા માટે દીવની પસંદગી કરવામાં આવી, તેથી દીવવાસીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે. ત્યારે સંઘ પ્રદેશ દીવ એક સુંદર અરબી સમુદ્ર કિનારે વસેલું પર્યટન સ્થળ છે. હાલમાં જ દીવના ગોગલા બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સુંદર સ્વચ્છ બીચનું સર્ટિફિકેટ મળ્યું છે, તેથી દીવ આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઊંચી ઉડાન ભરીને વિશ્વકક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરશે. આગામી 18 અને 19 મે 2023 રોજ G20 દેશોની મીટિંગને લઈને દીવ કલેક્ટર ફોર્મલ બ્રહ્માની આગેવાની હેઠળ દીવ SP મમ્મી ભૂષણ સિંઘ, ડેપ્યુટી કલેક્ટર તથા અધિક જિલ્લા કલેક્ટર ડોક્ટર વિવેક કુમારે પ્રથમ બેઠક બોલાવીને વિસ્તૃત જાણકારી આપી હતી. આ બેઠકમાં દીવ જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો, સરપંચો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આદિવાસીઓ પાસે આવનાર વિદેશી મહેમાનો ભવ્ય સ્વાગત કરવા અને દિવ્ય દીવને પ્લાસ્ટિક ફ્રી અને પ્રદેશને અતિ સુંદર સ્વચ્છ રાખવાની જનભાગીદારી માટે સહયોગ માંગ્યો અને જણાવ્યું કે પોતાના ઘરનું આંગણું, ગામ અને શહેરને સ્વચ્છ રાખી ક્લીન દીવ, ગ્રીન દીવ બનાવવા તમામ દીવવાસીઓની જવાબદારી છે. તેમજ વિદેશમાં લંડન, વેમ્બલી, લિસ્ટર, બર્મિંગહામ તેમજ પોર્ટુગલ, સ્પેન, જર્મની, આફ્રિકા તેમજ અન્ય દેશોમાં વસવાટ કરતા દીવવાસીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવે કે અમે લોકો જે પ્રદેશમાં જન્મ લીધો છે તે પર્યટન સ્થળ દીવમાં G20 દેશોની મીટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવી રહેલ છે, તેમાં આપ શું સહયોગ કરી શકશો. તેથી તમામ મહેમાનોનું દીવની પારંપરિક રીતે અતિથિ દેવો ભવ થીમથી ભવ્ય સ્વાગત કરવામાં આવે. તેથી દીવના ધર્મપ્રેમી, સુશીલ, શાંત સ્વભાવના લોકો અને ગામડાના લોકોને સોપાલના માધ્યમથી જાણકારી આપી સહયોગ કરવા જણાવ્યું હતું. દીવમાં આવનાર વિદેશી મહેમાનો જે દીવના લોકોની સુંદર, સ્વચ્છ અને સરસ મહેમાન ગતિ માણી અતિ પ્રભાવિત થઈને સારી સભી લઈને જાય તેવો આગ્રહ કર્યો હતો. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદા માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.